ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। नारद जी पोतानु जीवन वर्णवी रह्या छे। संपत्ति आपी सुखी करवा ए संतनो काम नथी। साचा संतो जरे कृपा करे छे त्यारे पाप छोड़ावे छे। साचा संत कृपा करे त्यारे संपत्ति आपता नथी। ते माने छे के वधारे संपत्ति आपीश तो शिष्य प्रमादी थसे। संत संपत्ति के संतति आपीने सुखी नथी करता, पण सन्मति आपीने सुखी करे छे। साचा संत तो सन्मति आपे छे। साचा संतो पाप छोड़ावी भगवत प्रेम वधारी भगवत प्रेम सिद्ध करी आपी भक्तिनो रंग लगाड़ी ने पछी सुखी करे छे। संपत्ति आपीने सुखी करे ए संत नहीं, पण तमारा मन ने सुधारे स्वभाव ने सुधारे तमारी भक्ति ने वधारे अने सुखी करे ते संत। साचा संत विकार वासनानो विनाश करे छे, भक्तिनो रंग लगाड़े छे। साचा संत कृष्ण प्रेमना मार्ग में आपने वाड़े छे अने साचा संत प्रभुना मार्ग तरफ दोरी जाए छे। सुखदेव जी कहे छे, नारद व्यास जी ने आत्मचरित्र संभळावी रह्या छे। हूँ ओछो बोलतो हतो एटले मारा ऊपर संतनी कृपा थई। हूँ सेवामां सावधान रहेतो हतो, संतो सर्वमां सद्भाव राखे छे, पण गुरुदेवे मारा ऊपर खास कृपा करी। मने वासुदेव गायत्रीनो मंत्र आप्यो, कैलास स्कंदना पांचमा अध्यायनो 37मो श्लोक ए वासुदेव गायत्रीनो मंत्र छे। आ गायत्री यंत्रनो हमेशा जाप करवानो छे, जेमा कहू छे ए प्रमाणे मन बुद्धि चित्त अहंकारनी शुद्धि आ वासुदेव प्रद्युम्न अनिरुद्ध संकर्षण करे छे। 4 महीना आ प्रमाणे मैं गुरुदेवनी सेवा करी, તેથી મને પરમાત્માના દર્શનની પ્રભુ મિલનની ભાવના જાગી। 4 મહિના પછી ગુરુજી જવાની તૈયારી કરવા લાગ્યા। ગુરુજીને ગામ છોડીને જવાનો દિવસ આવ્યો। ગુરુજી હવે જવાના તે જાણીને મને દુઃખ થયું। ગુરુજી એકાંતમાં બિરાજતા હતા, ત્યાં હું ગયો। સાષ્ટાંગ પ્રણામ કરી મેં ગુરુજીને કહ્યું, ગુરુજી આપ મને સાથે લઈ જાઓ, મારો ત્યાગ ન કરો, હું આપને શરણે આવ્યો છું, હું આપને ત્રાસ નહીં આપું, તમારું ઉચ્છિષ્ટ ખાઈશ, તમારે ઓટલે પડ્યો રહીશ, હું તમારું હલકામાં હલકું કામ કરીશ, મને સેવામાં સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો। મારા ગુરુદેવ મહાજ્ઞાની હતા, પ્રારબ્ધના લેખ પણ એ વાંચી શકતા હતા। ગુરુદેવે વિધાતાના લેખ વાંચી મને કહ્યું કે તું માતાનો ઋણાનુબંધી પુત્ર હોવાથી આ જન્મમાં તારે તેનું ઋણ ચૂકવવાનું છે, માટે માનો ત્યાગ કરીશ નહીં। તું તારી માને છોડીને આવીશ તો તારે ઋણ ચૂકવવા ફરીથી જન્મ લેવો પડશે। તારી માનો નિશાસો અમને ભજનમાં વિક્ષેપ કરશે, તું ઘરમાં રહી પ્રભુનું ભજન કરી શકે છે। નારદજી કહે છે, આપે કથામાં એવું કહ્યું હતું ને કે પ્રભુ ભજનમાં જે વિઘ્ન કરે તેનો સંગ છોડી દેવો, પ્રભુના ભજનમાં જે સાથ આપે તે જ સાચો સગો છે, ઈશ્વરના માર્ગે લઈ જાય એ જ સાચા સગાસ નહીં, ભોગ વિલાસમાં ફસાવે એ સાચો સગો નથી, તે સગો નથી પણ એનો શત્રુ છે। હું કથા સાંભળું છું તે મારી માને ગમતું નથી, હું જપ કરું છું તે પણ માને ગમતું નથી। મારી માતા જો મારા ભજનમાં વિક્ષેપ કરનારી હોય તો મારે શું મારી માતાનો ત્યાગ ન કરવો? મારી માની ઈચ્છા છે કે મને સારી નોકરી મળે, મારું લગ્ન થાય, મારે ત્યાં સંતાન થાય। સંસારી માતા પિતા સમજે છે કે સંસારમાં જ સુખ છે, સાચું સુખ કેવું છે અને ક્યાં છે તેની મનુષ્યને ખબર નથી।
તેથી તે સંસાર સુખમાં રમે છે। સંસારી મા બાપની એવી ઈચ્છા હોય છે કે મારો પુત્ર પરણીને વંશવૃદ્ધિ કરે। અમે સંસાર સુખ ભોગ્યું તે મારા સંતાન પણ ભોગવે। તેમને એવી ઈચ્છા થતી નથી કે મારો પુત્ર પરમાત્મામાં તન્મય થાય, ભગવત ભક્ત થાય। અરે વંશવૃદ્ધિ તો રસ્તા ઉપરના પશુઓ પણ કરે છે, તેનો અર્થ શું? મારી માં મારી ભક્તિમાં વિક્ષેપ કરનારી છે। સગાઓ તો દેહના સગા છે। આ માનો તેમજ પિતાનો સંબંધ આ શરીર સાથે છે, આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે। આત્માનો ધર્મ છે પરમાત્મા સાથે તે પ્રેમ કરે, પ્રભુ પ્રેમમાં તન્મય બને। તેઓએ કહેલું કે આત્મધર્મ અને દેહ ધર્મમાં વિરોધ આવે ત્યારે દેહ ધર્મનો ત્યાગ કરવો। કૈકેયીએ ભરતજીને કહેલું કે તું ગાદી ઉપર બેસ, માની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રનો ધર્મ છે। પરંતુ ભરતજીએ માનો તિરસ્કાર કર્યો, પણ ભરતજીને પાપ ન લાગ્યું। માનો સંબંધ શરીર સાથે છે, રામજીનો સંબંધ આત્મા સાથે છે। પ્રહલાદજીએ પિતાની આજ્ઞા માની નથી। આ બધું તો આપે કથામાં કહેલું ગુરુજી। આપે એક દિવસ કથામાં એમ પણ કહ્યું હતું કે સગા સ્નેહી પણ જો પ્રભુ ભજનમાં વિક્ષેપ કરનારા બને તો તેવા સગા સ્નેહીઓનો ત્યાગ કરવો। બોલો હવે મારે શું કરવું? હરિ ઓમ। Mm-hmm.